મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે નવી ભૌતિક રાશિ સમજીશું, ને એ ભૌતિક રાશિ છે ટોર્ક. કઈ ભૌતિક રાશિ છે? ટોર્ક. પહેલીવાર શબ્દ આવ્યો, પહેલીવાર છે, બરાબર? આ શબ્દને તમારે એકદમ વ્યવસ્થિત પ્રોપરલી સમજવાનું છે, બરાબર? અને આ વસ્તુ તમને 12મા ધોરણમાં પણ ખૂબ જ કામ લાગશે. ટોક, જો કે આ કંઈક ગ્રીક વર્ડ જેવું લાગતું છે, કાં તો ઇંગ્લિશ વર્ડ જેવું લાગતું છે, આપણા માટે આ બંને સેમ જ છે. નથી આપણને ગ્રીક ભાષા આવડતી, નથી આપણને ઇંગ્લિશ ભાષા આવડતી, બરાબર ને? ઓકે, તો જે બી ભાષા હશે તેને આપણે અહીંયા સ્વીકારીશું, અને આપણે સમજવાનું છે ટોર્ક. ટોર્ક ને આપણે ગુજરાતીમાં કહેશું બળની ચાક માત્રા. શું કહેશું આપણે? બળની ચાક માત્રા. તો સમજજો, જેવી રીતે આપણે રેખીય ગતિમાં કોણીય સ્થાનાંતરની જગ્યાએ ચાક, રેખીય ગતિમાં સ્થાનાંતર x ની જગ્યાએ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા લીધું, રેખીય વેગ v ની જગ્યાએ ચાક ગતિમાં કોણીય વેગ ઓમેગા લીધું, બરાબર? રેખીય પ્રવેગ a ની જગ્યાએ ચાક ગતિમાં કોણીય પ્રવેગ આલ્ફા લીધું, બરાબર? તો તેવી જ રીતે આપણે રેખીય ગતિમાં જે બળ ભાગ ભજવે, રેખીય ગતિમાં બળ શું ભાગ ભજવે? કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય અને ત્યારે તેના ઉપર બળ લાગે. પાંચમા ચેપ્ટરમાં બળ હતું, બરાબર? તો જ્યારે કોઈ પદાર્થ ઉપર, ભણી ગયા છો તમે સ્કૂલમાં, અને જ્યારે જો તેના ઉપર બળ લાગે, બળ એટલે એફ, ફોર્સ, તો એના લીધે તેના વેગમાં ફેરફાર થાય, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, બરાબર? તો એવી જ રીતે ચાક ગતિમાં બળની જગ્યાએ ટોર્ક આવે, અને ટોર્કના લીધે કણના કોણીય વેગમાં ફેરફાર થાય, એટલે કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય. શબ્દ સમજ પડે છે ને તમને? શબ્દ સમજ પડવા જોઈએ, બરાબર? ઓકે, હા. તો બળ રેખીય ગતિમાં આવે, તો ટોર્ક એટલે બળની ચાક માત્રા, તે ચાક ગતિમાં આવવાનું, બળની જગ્યાએ ટોર્ક લેવાશે. સમજ પડી તમને? બરાબર. તો મારે પહેલું વાક્ય લખવાનું હોય, જો સિમ્પલ વેમાં આપણે ટોર્ક સમજાવીશું, બરાબર? અને તેના ઉપરથી આપણે આ વસ્તુ સમજવાની છે, બરાબર? તો સમજતા જજો કે રેખીય ગતિમાં, રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે તે ચાક ગતિમાં, તે ચાક ગતિમાં ટોર્ક, એટલે આપણે ગુજરાતીમાં શું કહેશું? બળની ચાક માત્રા. અને એના માટે આપણે સિમ્બોલ આપશું ટોર્ક ને, તો એ ટોર્ક માટે આપણે સિમ્બોલ આપશું ટો. ટો પણ કહેવાય, ટાઉ પણ કહેવાય, બરાબર? તો એ આવી રીતે બતાવો, જોજો ટી, અને એમાં આ દાંડી આવી રીતે કરવાનું. જોયું કે નહીં તમે? જોવાનું નહીં ક્યાં? ચાલો પાછું જોયું ના. આ ટોર્ક માટે આપણે સિમ્બોલ આપશું આવી રીતે ટો, કે તાવ બી કહેવાય, તમે જે બી કહેશો તે, બરાબર? તે તાવ ભજવે. બોલો, સમજ પડી?
तो टॉर्क ए कोनी जगह आयु ए बल नी जगह आयु बल फोर्स एफ नी जगह टॉर्क टो आयु पहला शब्द मारो आ समझ पायो तुमने ओके हवे मारे एक कण माटे जो टॉर्क समझावानो होय तो आपणे टॉर्क समझावशु आपणे एक यामाक्स पद्धति वाळो पेंट बतावी आ एक्स अक्ष आ वाय अक्ष अने आ उगम बिंदु बराबर ओके हवे आपणे कोई कण लईए तो कण लईए पी तो आपणे एने कोई कण लीधो पी आ कण पी नो स्थान सदिश बतावानो ए स्थान तो ए आ उगम बिंदु ने अनुलक्षी ने बतावाय ओके तो उगम बिंदु ने अनुलक्षी ने आ एनो स्थान सदिश बतायो आपणे आर सदिश बराबर अने जो तेना ऊपर लागतु बल टॉर्क ए बल नी जग्याए ने आ कण ऊपर लागतु जो बल एफ जेटलु होय तो धारो के आपणे एफ आ दिशामां बतावी बराबर तो ए आ स्थान सदिश नी दिशा तो आवी रीते जती छे बराबर अने आ एफ सदिश छे तो आर अने एफ वच्चे नो खूणो તે એને બનશે ચાલ આ એફ સદિશ આપણે એને બતાવી દઈએ ઓકે તો આ આર અને સ્થાન સદિશ ની રેખા અને આ બળ સદિશ ની રેખા એની વચ્ચેનો ખૂણો આ બનશે એને થીટા બરાબર તો આ વસ્તુ પ્રમાણે જો મારે ટોર્ક ને વ્યાખ્યાયિત કરવાનું હોય તો એને બે સ્થાન સદિશો છે હવે મારે આ આકૃતિ માટે જો નાનું ગુજરાતી વાક્ય લખવાનું હોય તો આપણે શું લખીશું કે આકૃતિમાં કોઈ કણ પીનો ઉગમ બિંદુ ને અનુલક્ષી स्थान सदिश आर सदिश छे अने तेना पर लागतु बल ए एफ सदिश छे अने आ बे वच्चे नो खूणो आपणे आ थीटा बतावेलो छे आ स्थान सदिश आ बल तमे जेम बतावो બરાબર તો મારે જો એનેથી ટોર્ક ને વ્યાખ્યાયિત કરવાનું હોય તો જે બે અહીં જે બે સદિશ રાશિઓ છે તેમનો સદિશ ગુણાકાર કરવાનો બરાબર તો સદિશ ગુણાકાર એટલે માટે બળની ચાક માત્રા એટલે ટોર્ક टॉक बराबर ते तो 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 सदिश तो आमा जे बे सदिश राशियो छे एक स्थान सदिश अने बीजो बल नो सदिश इन्हें आपणे सदिश गुणाकार मां लेशुं एटले टॉर्क एटले आर क्रॉस एफ करवानुं सदिश गुणाकार अने तमने सदिश गुणाकार आवडे ने બરાબર એટલે જો મારે ટોર્ક ની દિશા જો જાણવાની હોય તો એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આર ક્રોસ એફ ની દિશા થશે બરાબર તો આ આકૃતિ માટે જો આપણે આર ક્રોસ એફ ની દિશા કરવાની હોય તો જમણો હાથ બરાબર સ્થાન સદિશ આર એમ છે અને બળ સદિશ એમ છે તો આર ને એફ તરફ ફેરવવાનું તો જમણા હાથના અંગૂઠાના નિયમથી કરી તો આ સ્થાન સદિશના બળ સદિશ આ બાજુ છે તો એમ ફેરવીશ તો આ બાજુની તરફનો અંગૂઠો પડ્યો તો સમતલ અને લંબ ઉપરની તરફ આવશે ટોર્ક ખબર પડે છે ક્યાં તો સ્ક્રૂનો નિયમ
स्क्रू ना नियम थी जो समझवानो એટલે આ બિંદુ આગળ સ્ક્રૂ મૂકું આર ક્રોસ એફ કરવાનો એટલે આર સદિશ અને એફ સદિશ બાજુ આર સદિશ થી એફ સદિશ બાજુ સ્ક્રૂ ફેરવવાનો એટલે એમ ફેરવવાનો એમ તો આ સ્ક્રૂ ઢીલું થાય તો સમતલ થી બહાર નીકળે ને એટલે ટોર્ક એ સદિશ રાશિ જે આર ક્રોસ એફ ની દિશા આપશે તમને બરાબર અને ટોર્ક શોધવાનું હોય तो जो तुम्हारे पास स्थान सदिश हो बल सदिश हो तो ए बे नो सदिश गुणा थाय એટલે નિશ્ચયકની રીત થી થાય ને નિશ્ચયકની રીત a ક્રોસ b એટલે નિશ્ચયક વાળું આપણે ગણતરી કરી ગયા છે દાખલા ઉદાહરણ 4 માં ઓકે તો આ ટોર્ક એટલે ગુજરાતીમાં કહેશું બળની ચાક માત્રા બળની જગ્યાએ ચાક ગતિમાં ટોર્ક આવેલું છે એટલે આર ક્રોસ એફ જો મારે આ વસ્તુ કરવાની હોય સદિશ રાશિ તો સ સદિશ ગુણાકાર એટલે સાઈન થીટા આવે બરાબર તો ટોર્ક તો બરાબર આર એફ સાઈન થીટા થાય બરાબર તો ટોર્ક તો બરાબર તો ટોર્ક તો બરાબર બળ એફ અને r sin થીટા આવી રીતે લખી શકાય બળ f એમ જ રાખ્યું અને આ અંતર એ sin થીટા સાથે ગુણી કર્યું બરાબર તો આ હવે આપણે ગુજરાતીમાં જો આપણે વ્યાખ્યા બતાવવાની હોય તો બોલો આપણે કેવી રીતે બતાવશું આ જે શબ્દ લખવાના છે તે 12મા ધોરણમાં ખૂબ જ કામ લાગશે અને ધ ટોર્ક એટલે બળની ચાક માત્રા બરાબર આ f એટલે બળનું મૂલ્ય બરાબર અને r sin થીટા એટલે જે બિંદુ છે r એટલે સ્થાન સદિશ છે ઉગમ બિંદુ થી અંતર છે ને તે આપણે મહત્તમ અંતર લેશું બરાબર તો એ મહત્તમ અંતર એટલે અહીં થીટા બરાબર 90 ડિગ્રી तो ए अंतर एक महत्तम वैल्यू साइनी महत्तम वैल्यू मैक्स वाला भरे साइनी महत्तम वैल्यू एक बराबर ओके साइनी वैल्यू महत्तम वैल्यू एक कितना डिग्री आवे 90 डिग्री आवे એટલે આ જે અંતર છે તે 90 ડિગ્રી વાળું એટલે લંબ અંતર કહેશું બરાબર એટલે r sin થીટા r એટલે અંતર પણ આ લંબ અંતર લેશું એટલે અહીંયા શું લેશું બળની કાર્યરેખાથી બળની કાર્યરેખાથી આપણે લંબ અંતર કહેશું બોલો સમજ પડી બરાબર એટલે ટોર્ક વસ્તુ તે અહીં આ આપણે જો ટોર્ક શોધવાનું હોય તો r ક્રોસ f સ્થાન સદિશ અને બળ સદિશ નો આપણે સદિશ ગુણાકાર થી મળે ને ટોર્ક એ કોની જગ્યાએ આવેલું છે તો રેખીય ગતિમાં બળ તો ચાક ગતિમાં ટોર્ક તો તો ટોર્ક અને બળ વચ્ચેનો સંબંધ ટોર્ક તો બરાબર r ક્રોસ f એટલે rf sin થીટા બરાબર ને એટલે f ઇન્ટુ r sin થીટા એટલે ટોર્ક બળની ચાક માત્રા એટલે બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાથી લંબ અંતર બોલો સમજ પડી આ વસ્તુ બરાબર તો ટોર્ક શોધવાનો આપણી પાસે ઉદાહરણ નંબર 5 એકદમ ઈઝી છે તો બે વસ્તુ આપેલી છે અને સદિશ ગુણાકારથી આપણું થઈ જશે ને આ વસ્તુ પૂછવાની હોય તો તમને 2 માર્ક્સમાં પૂછી શકે અને આ દાખલો પણ પૂછવાનો હોય ટોર્ક શોધવાનો તો આપણને 2 માર્ક્સમાં પૂછી શકે તો દાખલો તો બહુ ઈઝી છે ઓકે ચાલ તો ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i વત્તા 3 જે ઓછા 5 કે છે એટલે આ બળનો સદિશ આપેલો છે એટલે એફ સદિશ બરાબર 7i
वत्ता तोन जे ओछा पांच के आ बलनो सदिश आप्यो ओके ने आपणे शोधवानुं शुं छे टोर्क शोधवानुं छे ओके तो टोर्क टो सदिश शोधवानो छे अने बीजुं शुं आपेलुं छे કે જે કણ પર બળ લાગતું છે તેનો સ્થાન સદિશ તે આપેલો છે એટલે સ્થાન સદિશ આર સદિશ બરાબર આઈ કેપ વત્તા જે કેપ ઓછા કે કેપ બરાબર તો ટોર્ક શોધવાનું હોય તો આર અને એફ નો સદિશ ગુણાકાર કરવાનો આર ક્રોસ એફ બરાબર એટલે માટે ટોર્ક તો सदिश बराबर आर क्रॉस एफ करशु अने सदिश गुणाकार ए निश्चय थी शोधाय बराबर अने निश्चय पर आपणे ऑलरेडी करी गेला छे आ तमे जाते करजो भणी गेला छे ने सदिश गुणाकार ओके पहला कॉलम मां 3/3 आई केप जे केप अने के केप एकम सदिशो बधा એની નીચે આ સ્થાન સદિશના ઘટકો સ્થાન સદિશના ઘટકો આ સ્થાન સદિશ છે બરાબર આર ક્રોસ એફ કો એટલે સ્થાન સદિશના ઘટકો એમ બોલાય એક આઈ વત્તા એક જે ઓછા એક કે તો સ્થાન સદિશના ઘટક અહીંયા આઈ સાથે કેટલા ગુણાયેલા છે એક તો એક જે સાથે કેટલા ગુણાયેલા છે એક અને કે સાથે કેટલા ગુણાયેલા છે માઇનસ એક ખબર પડી સ્થાન સદિશના ઘટકો ઓકે ચાલ પછી બળ સદિશના ઘટકો તો ભાઈ બળ સદિશના ઘટકો બળના ઘટક છે સાત ત્રણ અને માઇનસ પાંચ સાત ત્રણ અને માઇનસ પાંચ બરાબર ચાલો હવે એમનો સદિશ ગુણાકાર તો એ આપણે શીખેલા છે I cap પછી બ્રેકેટ શીખેલા છે પછી જે વચ્ચે વાળું માઇનસ લેવાનું એટલે માઇનસ J cap પછી બ્રેકેટ અને વત્તા K cap અને પછી બ્રેકેટ ઓકે ચાલો હવે I cap ની સાથે ગુણાકારમાં શું આવશે તો ક્રોસ ગુણાકાર કરવા I cap ફળ ઉપર આપણે આંગળી મૂકવાની તો આલોકના ક્રોસ ગુણાકાર આવશે આલોકના બરાબર એટલે પહેલા આઈ કેપ પાડોમાં 1 ગુણ્યા માઇનસ 5 એટલે માઇનસ 5 ઓછા ઓછા હવે માઇનસ 1 ગુણ્યા 3 એટલે માઇનસ 3 થશે જો કે ડાયરેક્ટ કરવું હોત તો પણ મેં કરી જ લીધેલું હોત આપણે શીખવાનું છે આ તમને આવડે ને જાતે બહુ ઈઝી છે બરાબર ચાલો માઇનસ જે કે હા તો જે કે ની સાથે ગુણાકમાં કોણ આવશે તો 1 ગુણ્યા માઇનસ 5 માઇનસ 5 ઓછા ઓછા માઇનસ 1 ગુણ્યા 7 એટલે માઇનસ 7 બરાબર અને કે કેપ ની સાથે ગુણાકમાં કોણ આવશે તો 1 ગુણ્યા 3 3 ઓછા ઓછા 1 ગુણ્યા 7 7 બરાબર ચાલો તો પછી ઈંગે બોલજો આ ટોર્ક નો ઈંગે સદિશ આઈ જે કે માં કેટલો આવશે તો માઇનસ 5 ઓછા ઓછા 3 ઓછા ઓછા તો વત્તા એટલે માઇનસ 5 વત્તા 3 માઇનસ 5 વત્તા 3 જો તમે કરો તો માઇનસ 2 એટલે માઇનસ 2 આઈ કેપ બરાબર ચાલ પછી માઇનસ 5 ઓછા ઓછા તો વત્તા 7 તો 7 ઓછા 5 2 થાય પણ આગળ માઇનસ છે એટલે માઇનસ 2 જે કેપ થશે બરાબર અને 3 ઓછા 7 3 ઓછા 7 માઇનસ 4 તો આગળ પ્લસ એટલે માઇનસ 4 કે કેપ થશે તો આ તમારો ટોર્ક નો સદિશ આવ્યો બરાબર તો આ આપણો જવાબ કહેવાય તો ટોર્ક શોધાય ગયું
બરાબર હવે જો કદાચ મને નહીં ખબર ચોપડીમાં તમે જોજો તો જો ટોર્ક નું મૂલ્ય શોધેલું હોય તો જો મારે મૂલ્ય શોધવાનું હોય ને બરાબર તો જો મૂલ્ય શોધવાનું હોય તો કેવી રીતે શોધી શકું અહીંયા સુધી બરાબર જ છે જો કદાચ ચોપડીમાં મૂલ્ય સુધી ગયેલા હોય તો મારે ટોર્ક નું જો મૂલ્ય શોધવાનું હોય તો જો ટેક્સ્ટમાં હોય એ જ પ્રમાણે કરજો મને નથી ખબર ઓકે તો જો મારે ટોર્ક નું મૂલ્ય શોધવાનું હોય તો ટોર્ક નું મૂલ્ય એટલે કે માન એટલે ટો સદિશ નો માનન તો માનન મૂલ્ય કેવી રીતે શોધાય તો વર્ગમૂળ પછી જેટલા પણ ઘટકો હોય તેનો વર્ગ કરીને સરવાળો કરવાનો તો પહેલો ઘટક માઇનસ બે તો અહીંયા શું લખશું માઇનસ બે નો વર્ગ વત્તા બીજો ઘટક કેટલો છે પાછો માઇનસ બે તો માઇનસ બે નો વર્ગ વત્તા ત્રીજો ઘટક કેટલો છે માઇનસ ચાર તો અહીંયા શું લખીશું માઇનસ ચાર નો વર્ગ મૂલ્ય શોધતા આવડે ને તમને ચોથા ચેપ્ટર માં આપણે શીખ્યા ને ઓકે ચાલો તો પછી અહીંયા વર્ગમૂળ માં ચાર વત્તા ચાર વત્તા સોળ અને ચાર વત્તા ચાર આઠ આઠ ને સોળ ચોવીસ એટલે વર્ગમૂળ માં ચોવીસ થશે અને ચોવીસ નું વર્ગમૂળ કરવું હોય તો પણ થઈ શકે ક્લિયર સમજ પડી આ વસ્તુ અને અહીંયા એકમ નથી લખતા કેમ કે જો વર્ડ આપેલો હતો તે વગર મૂલ્ય પર આપેલો હતો સ્થાન સદિશ આપેલો હતો તે પણ વગર પેલા એકમ વગર આપેલો છે તો આપણે એને એકમ કોઈ જરૂર નથી એટલે ખાલી આપણે એમ લખી શકીએ વર્ગમૂળ 24 એકમ ક્લિયર સમજ પડી દાખલામાં આવડશે હવે તો જાતે કરશો ને આ દાખલો આ વસ્તુ સમજ પડે તો આ દાખલો તમે જાતે કરશો ઓકે તો આટલું તમે કમ્પ્લીટ કરશો તો આના પછી આપણે સમજીશું કોણીય વેગમાન તો પછી એનો એક દાખલો કરીશું બરાબર થેન્ક યુ વેરી મચ